नमस्कार, અમારી વિશેષ રજૂઆત ક્યાં ખોવાયું સુખમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ. દર્શક મિત્રો, શું આપ જાણો છો કે વાસ્તુશાસ્ત્ર એ જીવનમાં કઈ રીતે અસર કરે છે? જો આપનું ઘર, ઓફિસ, ફેક્ટરી કે પછી ધંધાકીય સ્થળનું જો વાસ્તુ યોગ્ય નહીં હોય ને, તો પછી ધારેલી સફળતા પણ આપને પ્રાપ્ત નહીં થઈ શકે. જો વાસ્તુ યોગ્ય હશે તો પ્રગતિ જ પ્રગતિ થશે. અને વાસ્તુશાસ્ત્રથી સાવ જુદી દિશા કે પછી સ્થળ પર અયોગ્ય ગોઠવણી હોય તો હાંસલ કરેલ સિદ્ધિનું પણ નાશ થતું જ હોય છે. તો કઈ રીતે વાસ્તુશાસ્ત્ર મુજબ દિશાની પસંદગી કરી પોતાના જીવનને સુખમય બનાવી શકાય તે વિશે વાત કરવા અને આપની વાસ્તુ સંબંધિત તમામ સમસ્યાઓને દૂર કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા વાસ્તુ નિષ્ણાત એવા ધીરેનભાઈ શાહ. ધીરેનભાઈ, સ્વાગત છે આપનું. નમસ્કાર. નમસ્કાર ધીરેનભાઈ. ધીરેનભાઈ શાહ કે જેઓ અત્યાર સુધી 1500થી વધારે લાઈવ ટીવી પ્રોગ્રામ શો આપી ચૂક્યા છે અને સાથે જ વાસ્તુશાસ્ત્ર પર તેમના દ્વારા 3 જેટલા પુસ્તકો પણ લખવામાં આવ્યા છે કે જેનાથી સરળતાથી લોકોને વાસ્તુનું માર્ગદર્શન મળી રહે છે. સાથે જ વાસ્તુશાસ્ત્રમાં સેવા આપવા બદલ ધીરેનભાઈ શાહને ગુજરાતના મુખ્યમંત્રી એવા વિજયભાઈ રૂપાણીના હસ્તે ગૌરવ પુરસ્કાર પણ આપવામાં આવ્યા છે. જો આપને પણ વાસ્તુને લગતી સમસ્યાઓથી આપ પરેશાન થઈ ગયા છો તો ટીવી સ્ક્રીન પર એક નંબર દર્શાવવામાં આવશે, તે નંબર પર ફોન કરીને આપની તમામ સમસ્યાઓનું સમાધાન આપ મેળવી શકો છો. વાસ્તુને લગતી જે પણ સમસ્યા હોય તે જાણવા માટે, સમજવા માટે જરૂરી છે કે તમને તમારા ઘરની જે પણ દિશાઓ છે કે આપણા ધંધાકીય એકમની જે દિશા છે તે આપ સમજી શકો એ જરૂરી છે. ત્યારે કેવી રીતે ઓળખશો દિશાઓ અને કેવી રીતે સમજશો તમારા ઘરનું વાસ્તુ, તેના માટે જુઓ આ ખાસ રિપોર્ટ. તમારી ભૂમિ કે ઇમારતના વાસ્તુને સમજવા માટે તમને તેની દિશાનું જ્ઞાન હોવું જરૂરી છે. જો કે મોટા ભાગના લોકો દિશા જ્ઞાનથી વંચિત હોય છે, ત્યારે આવો તમને સમજાવીએ કે કેવી રીતે તમે વાસ્તુશાસ્ત્ર મુજબ દિશાઓને સમજી શકો છો. તમારા ઘરની ઉત્તર દિશાને ધ્યાનમાં રાખો. ઉત્તર દિશાની બિલકુલ સામેની દિશા દક્ષિણ દિશા છે, તો ઉત્તર તરફ મુખ રાખવાથી જમણી તરફ ઉગમણી એટલે કે પૂર્વ દિશા આવે છે, તો પૂર્વની સામે અને ઉત્તરની ડાબી તરફ પશ્ચિમ કે આથમણી દિશા હોય છે. ઉત્તર અને પૂર્વની મધ્યમાં આવેલો ખૂણો અથવા વિદિશા ઈશાન કહેવાય છે, તો પશ્ચિમ અને દક્ષિણની વચ્ચે નૈઋત્ય વિદિશા આવેલી છે. ઉત્તર અને પશ્ચિમની વચ્ચે વાયવ્ય ખૂણો આવેલો છે, તો વાયવ્યની સામે અને પૂર્વ અને દક્ષિણની મધ્યમાં અગ્નિ વિદિશાનું સ્થાન છે. તો દિશાઓને તો આપણે સમજી લીધી, પરંતુ હવે જો આપને પણ વાસ્તુને લગતી કોઈ પણ સમસ્યા હોય અથવા તો આપને જીવનમાં સમસ્યાઓ આવી રહી છે ને, આપને એવું કદાચ લાગે છે કે એના માટે શું ઘરનું વાસ્તુ તો જવાબદાર નથી ને, તો નીચે દર્શાવેલા નંબર પર આપ કોલ કરી શકો છો. વાસ્તુ નિષ્ણાત ધીરેનભાઈ શાહ આપને ટેલિફોનિક માર્ગદર્શન આપશે. ધીરેનભાઈ, કોરોના કાળ જ્યારથી આવ્યું છે ત્યારથી લોકોની માનસિક શાંતિ જાણે કે છીનવાઈ ગઈ છે. લોકો ઓફિસ ધંધાકીય સ્થળે જતા હોય છે કે ઘરની બહાર નીકળે ને તો આપણે ડર લાગતો હોય છે કે કદાચ કોરોનાની ઝપેટમાં તો નહીં આવી જઈએ ને, અને જો કદાચ ઘરમાં બીમારી આવી જાય તો ખોટા ખર્ચા પણ થતા હોય છે, અને એટલા માટે લોકોની માનસિક શાંતિ છીનવાઈ ગઈ છે. ઘણા લોકોએ આત્મવિશ્વાસ ગુમાવી દીધો છે, તો એના માટે ઘરની શું વાસ્તુની સમસ્યા જવાબદાર હોઈ શકે ખરી? કોરોના જે મેડિકલ પ્રોબ્લેમ છે એ પરિબળની સાથે સાથે વાસ્તુ અતિશય જવાબદાર ગણી શકાય, કારણ કે જ્યારે વાસ્તુ પ્રમાણે દિશાઓ પ્રમાણે જો ઘરની અંદર વ્યવસ્થા પરફેક્ટ ના હોય ત્યારે માનસિક સ્થિતિ પરિસ્થિતિ નિર્માણ આ સંજોગોમાં થતી હોય છે કે જીવનમાં ક્યારેક કોઈ પણ કસ્ટડીનો પીરિયડ આવે કે કોઈ પણ સમયને ધૈર્યથી પસાર કરવાનો એવો સમય આવે ત્યારે આત્મવિશ્વાસ જ્યારે ખોરવાઈ જાય છે, માન ઉપરનો કાબુ ખોવાઈ જાય છે અને ઘરના દરેકે દરેક મેમ્બરનો આત્મવિશ્વાસ બિલકુલ ખોરવાઈ જાય, ત્યારે આ પરિસ્થિતિ નિર્માણ કરવામાં ફક્ત ફક્ત વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે બાંધકામ ઘરનું રેસિડેન્સનું હોવું જોઈએ એ ન હોવાના હિસાબે થતું હોય છે. એની અંદર સ્પેસિફિક વાત કરીએ તો વાયવ્ય દિશા અને અગ્નિ દિશા બહુ મહત્વનું કામ કરતી હોય છે. વાય દિશા અને અગ્નિ દિશામાં જ્યારે વાસ્તુદોષ મોટા પ્રમાણમાં હોય ત્યાં માનસિક સમસ્યા એમને અમે આજના સમયમાં જોવા મળશે, એટલે વાય દિશાનો દોષ અને અગ્નિ દિશાનો દોષ અતિ મહત્વનું કારણભૂત છે. અને આવા સમયની અંદર જ્યારે ધૈર્ય રાખીને કામ કરવાનું હોય ત્યારે ભૂમિ પણ એક મહત્વનું કામ કરતું હોય છે અને દક્ષિણ દિશા પણ મહત્વનું કામ કરતું હોય છે. આવા જ્યારે વાસ્તુદોષ વાળી સંજોગ ઊભા થાય
तारे कसोटी पीढ़ी ने अंदर धीरे धीरे जो राखी जुए ये ना राखी सकवा हिसाब से एक टाइप नो डर पेची जाए छे के मूझवण ऊभू थई जाए कि आवनारी परिस्थिति ने कई रीते पसार करशू ये बद्दीज परिस्थिति ने जो पास करवी हो जी तो सौ प्रथम तो मकानी ना दोष दूर करो बिल्कुल धीरण भाई आपे चर्चा ने आगर वधारीशु राजकोट थी एक कॉलर जुड़ाई गया छे पवन भाई स्वागत छे आपनो सवाल जणावशो जी आपनो सवाल जणावशो મારો જે ઘરની અંદર થોડુંક પ્રોબ્લેમ છે એટલે મારે ઉત્તર પૂર્વ પશ્ચિમ નું મકાન છે આપની સમસ્યા કઈ છે એટલે ઘરમાં ટૂંકમાં થોડું ખારું નથી રહેતું સાહેબ એ પ્રોબ્લેમ છે એટલે આર્થિક રીતે સારું નથી રહેતું કે માનસિક રીતે કે કઈ રીતે માનસિક રીતે સાહેબ માનસિક રીતે જયારે સારું ના રહેતું હોય ત્યારે સૌ પ્રથમ તમારા ઘરની અંદર વાયવ્ય દિશામાં શું વ્યવસ્થા છે દક્ષિણ દિશા અગ્નિ દિશા જે કહેવાય ને આપણે પુણાની મેં તમને વાય દિશા માટે પૂછ્યું છે વાય દિશામાં કઈ પ્રકારની એરેન્જમેન્ટ છે ત્યાં સ્ટોર રૂમ છે સાહેબ સ્ટોર રૂમ છે તો ત્યાં જો વિન્ડો હોય તો વિન્ડો મેક્સિમમ ખુલ્લી રાખો તો તમારી માનસિક પરિસ્થિતિમાં ઘણો બધો સુધારો થશે અને અગ્નિ દિશાની પણ જો બારી બાયને તમે મેક્સિમમ ખુલ્લા રાખશો તો તમારો પ્રશ્ન ઘણા અંશે હલ થઈ જશે બિલકુલ આ પ્રમાણે કરશો આપણે માનસિક શાંતિની જ વાત કરી રહ્યા હતા ધીરણભાઈ ને એક કોલર જે આવ્યા ખરેખર ત્યાં સ્ટોર રૂમ હોય અને સ્ટોર રૂમમાં આપણે જોતા હોઈએ છીએ લગભગ બારી બારીબાળા બંધ જ આપણે રાખતા હોઈએ છીએ સવાલે આપણે આગળ વધારીએ કે જે આત્મવિશ્વાસની આપ વાત કરી રહ્યા હતા કે જો દિશા બરાબર ન હોય તો માનસિક શાંતિ ખરેખર રહેતી નથી માનસિક પરિસ્થિતિ જ્યારે અતિશય ગંભીર બનતી હોય અને આજના સમયની અંદર જ્યારે આકસ્મિક ખર્ચા આવતા હોય મેડિકલ ખર્ચા આવતા હોય અને ધીરે ધીરે જ્યારે ખોઈ બેસતા હોઈએ એવી પરિસ્થિતિની અંદર પહેલા વાય દિશા અગ્નિ દિશા અને દક્ષિણ દિશાનું વાસ્તુ પરફેક્ટ હોવું જોઈએ અને સાથે સાથે આ વિષમ પરિસ્થિતિને પાસ કરવી હોય ત્યારે મનને શાંતિ રાખીને હોશિયારી પૂર્વક અને કોઠા સુધ સાથે પાછા કરવું હોય ત્યારે ઈશાન દિશાનું પણ વાસ્તુ સારું હોવું જરૂરી છે અને આ બધી જ પરિસ્થિતિમાં હિંમતથી જ્યારે સામનો કરવો હોય અને પરિસ્થિતિની સામે ટકી રહેવું હોય એના માટે એક મજબૂત મનોબળ ઊભું કરવા માટે હંમેશા નૈઋત્ય દિશા પણ બહુ મહત્વનું કામ કરતી હોય છે એટલે માનસિક પરિસ્થિતિની અંદર વાસ્તુશાસ્ત્ર મારા જે 22 વર્ષનો અનુભવ છે એ અનુભવના આધારે એક વસ્તુ ચોક્કસ કહીશ કે જે કંઈ પણ માનસિક પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે એ તમારા રેસિડન્સની અંદર જે એનર્જી લેવલ ઊભું થાય છે એની સીધી તમારી બોડી પર ઇફેક્ટ થતી હોય છે એક સિમ્પલ એક્ઝામ્પલ તરીકે વાત કરીએ કે જો તમને એક નાનું સરખું સંગીત પણ તમારા મન ઉપર ઇફેક્ટ કરતું હોય તો 24 કલાક જે રેસિડન્સમાં તમે રહોશો એ રેસિડન્સની એનર્જી લેવલ જો તમને ઇફેક્ટ કર્યા વગર રહેવાની જ નથી એ એનર્જી લેવલ જે ઇફેક્ટ કરશે સવાલ એ છે કે મારા ભાઈ ની સગાઈ નહીં થતી તો શું એનું જવાબદાર વાસ્તુ હોય શકે એવું ચોક્કસ ચોક્કસ હોય શકે જયારે લગ્ન જીવન લગતા પ્રશ્નો હોય તો સગાઈ ના થતી હોય તારે તમારા ઘરની અંદર નૈઋત્ય દિશામાં શું વ્યવસ્થા છે નૈઋત્ય દિશામાં ટોયલેટ છે મારા અત્યાર સુધીના જેટલા પણ ટીવી પ્રોગ્રામ છે એ પ્રોગ્રામમાં હું વારંવાર કહું છું કે નૈઋત્ય દિશામાં ટોયલેટ બાથરૂમ હોવા ના જોઈએ ડ્રેનેજ લાઇન ના હોવી જોઈએ ત્યાં આ પ્રશ્ન ઓટોમેટિકલી સર્જિત થતો હોય છે હવે જો એનો તો વપરાશ કાં તો બંધ કરી દો બિલકુલ તોડી નાખો અને તો તમારો પ્રશ્ન ઝડપથી સોલ્વ થાય પણ શક્ય ના હોય તો મીઠાના ગાંગડા નિયમિત મૂકીને બદલતા રહો અને તમે ત્યાં પિંક કલર કરી દો બિલકુલ આ પ્રમાણે આપ કરશો તો ચોક્કસથી આપના જે સમસ્યા આવી રહી છે જીવનમાં એનું નિરાકરણ આપને મળી જશે સાથે દર્શક મિત્રો જે નીચે નંબર આવી રહ્યો છે સતત એના પર આપ ફોન કરીને ટેલિફોનિક માર્ગદર્શન તો મેળવી જ રહ્યા છો પણ ધીરણભાઈને જો આપ પર્સનલ વિઝિટ માટે બોલાવવા માંગતા હો કે પર્સનલી આપને માર્ગદર્શન જોઈતું હોય તો એમનો પર્સનલ નંબર પણ આવી રહ્યો છે તેના પર પણ આપ ફોન કરી શકો છો ધીરણભાઈ ખાસ લોકોને શારીરિક સમસ્યા પણ ઘણી સતાવતી હોય છે ઘરમાં સતત બીમારી રહેવી કે પછી જોઈએ તો કોરોના કાળમાં જે લોકો કોરોનાગ્રસ્ત થયા હતા કેટલાક લોકો એકદમ સ્વસ્થ થઈ ગયા તો કેટલાક લોકોને હજી પણ એની ઇફેક્ટ જોવા મળી રહી છે શું એના માટે પણ સતત બીમાર રહેવું સતત શારીરિક સમસ્યા આવતી રહેવી બીમારીના ખર્ચા આવતા રહેવા શું એના માટે પણ ઘરનું વાસ્તુ જવાબદાર હોઈ શકે ખરી
જેમ કોરોના કાળની અંદર જે કોરોનાનો જે મેઇન તકલીફ હતી મેડિકલ બેચમાં, એક તો શ્વાસની તકલીફ વધારે હતી, શ્વાસના હિસાબે ઓક્સિજનની તકલીફ પડતી હતી, એના હિસાબે એ મેડિકલ ડિસીઝ વધારે તકલીફ કરતું હતું. સાથે સાથે લોહીની પણ બીમારી થતી હતી, લોહી જાડું થઈ જવાના હિસાબે સર્ક્યુલેશનમાં તકલીફ થતી હતી. બીજા જે પણ પરિબળો કામ કરતા હોય પણ એની સાથે સાથે વાયુ દિશાનો વાસ્તુ દોષ અને ભૂમિનો વાસ્તુ દોષ, બે વસ્તુ જ્યારે ભેગી થાય ત્યારે આવી ગંભીર બીમારી ઊભી કરતી હોય છે. અને ગંભીર બીમારીની અંદર તમને ટકી રહેવા માટે નિયમિત ટકી નથી રાખતી અને એમાં તમને તકલીફ આપતી હોય છે. અને કાયમી જ્યારે આ વસ્તુ થઈ જાય ત્યારે ચોક્કસ નૈઋત્ય દિશાનો વાસ્તુ દોષ અતિશય ગંભીર હોય ત્યારે તમારા ઘરમાં કોઈ ને કોઈ સ્વરૂપે કોઈ ને કોઈ બીમારી રેગ્યુલર અલગ અલગ પરિવારના મેમ્બરોને ચાલુ રહેતી હોય છે અને એ કન્ટિન્યુઅસ રહેતી હોય છે. અને જ્યારે વાયરસ ટાઈપની જ્યારે બીમારી જે હવે જે સમય જે શરૂ થયું છે કે વાયરસની જે બીમારી જે થાય છે એની અંદર મારા પોતાના જે સંશોધન કે જે આરએનડી થયું છે એની અંદર ફક્ત ને ફક્ત વાયુ દિશા અને અગ્નિ દિશાનો વાસ્તુદોષ અતિ મહત્વનું જવાબદાર કારણભૂત ગણાય છે. એ બે દિશામાં જ્યારે વાસ્તુદોષ મોટો હોય છે ત્યારે એ વાયરસને કંટ્રોલ કરવો ભારે પડતો હોય છે. એટલે વાયુ દિશા, અગ્નિ દિશા અને નૈઋત્ય દિશા અને ભૂમિ, આ ચાર વસ્તુ વાસ્તુના સિદ્ધાંતો મુજબ સારી હોવી જ અતિ જરૂરિયાત છે. બિલકુલ ધીરણભાઈ, સૌથી મહત્વનો પ્રશ્ન છે અત્યારે ઘણા વિદ્યાર્થીઓ કે જે ખરેખર ઉચ્ચ કારકિર્દી બનાવવા માંગતા હતા, વિદેશ જવા માંગતા હતા, એમના માટે એક કહેવાય ને કે ફૂલ સ્ટોપ આવી ગયું અથવા અલ્પવિરામ લાગી ગયું, એમની કારકિર્દી પર એવું લાગી રહ્યું છે. કોરોના કાળ તો છે અને એના કારણે સતત તેઓ ટેન્શનમાં રહેતા હોય છે, માનસિક તણાવ વિદ્યાર્થીઓને ખૂબ જ સતાવી રહ્યો છે કે એમને કારકિર્દી અને અભ્યાસ આગળ શું થશે એની ચિંતા રહે છે. જો ઘરમાં વિદ્યાર્થીઓને આવી ચિંતા રહેતી હોય કે પછી સતત માતા પિતાને બી આ એમના કારકિર્દી અંગે ચિંતા રહેતી હોય તો એના માટે શું ઘરનું વાસ્તુ જવાબદાર હોય શકે? ચોક્કસ જવાબદાર હોય છે કે આવા સંજોગોની અંદર, આ સંજોગો ક્યારે જિંદગીમાં ના અનુભવેલા એવા સંજોગો ઉભા થયા છે ત્યારે જ વાસ્તુને સારી રીતે સાચવું અતિ આવશ્યક છે. બરાબર. અને વિદ્યાર્થીઓ માટે આપણે વારંવાર ટીવી પ્રોગ્રામની અંદર વાત કરી છે કે સ્ટડી રૂમ જે બનાવવાનો હોય છે એ પશ્ચિમ દિશામાં બનાવવો જોઈએ. પશ્ચિમ દિશામાં પૂર્વમુખ કે ઉત્તરમુખ રાખી સ્ટડી કરવો જોઈએ. તો આવી વિષમ પરિસ્થિતિની અંદર એમનું કોન્ફિડન્સ લેવલ સચવાઈ રહે, એમને વિદેશ જવું હોય તો આ વાયુ દિશામાં પણ વાસ્તુ કામ કરતું હોય છે. વિદેશ સાથે વાયુ દિશા જો બરાબર ના આવે તો ત્યાં પ્રશ્ન જ લઈને મૂકી જતો હોય છે. આવા સમયની અંદર આત્મવિશ્વાસ સાથે સ્ટડી કરવાનું હોય ત્યારે પશ્ચિમ દિશાનું વાસ્તુ અને વાયુ દિશાનું વાસ્તુ સારામાં સારું રહેવું જોઈએ. બિલકુલ, એટલે કહેવાય ને કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જો આપને જીવનમાં કોઈ પણ સમસ્યાઓ આવી રહી છે તો આ કાર્યક્રમમાં ફોન કરીને આપની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. ક્યાં ખોવાય સુખમાં આપ સતત રવિવારના દિવસે 11:30 કલાકે ધીરણભાઈ પાસેથી માર્ગદર્શન તો મેળવી શકો છો, પણ સાથે સાથે જો આપ ઘરે પણ સરળતાથી વાસ્તુને સમજવા માંગતા હો તો ધીરણભાઈએ 3 પુસ્તકો લખી છે, એની વિશેષતા શું છે અને કઈ રીતે આપ મંગાવી શકો છો, આવો તે જોઈ લઈએ. વાસ્તુ નિષ્ણાત ધીરેનભાઈ શાહ દ્વારા રચિત ઉર્જા વાસ્તુશાસ્ત્ર શૃંખલાની 3જી પુસ્તક વિનામૂલ્યે મેળવવા માટે તમારા ટીવી સ્ક્રીન પર દર્શાવેલા નંબર પર કોલ કરો. તો ખાસ આપ પુસ્તક મંગાવી શકો છો. ધીરણભાઈ, આપણે જાણીએ છીએ કે લોકોને છે ને જ્યારે નવું ઘર ખરીદતા હોય છે તો ક્યારે, અત્યારે આપણે જોઈએ તો ફ્લેટ સિસ્ટમ વધારે થઈ ગઈ છે ને, એટલે લોકો એમાં બદલાવ નથી કરી શકતા. તમે નવા ઘરમાં રહેવા જાઓ અને ઘર બદલતાની સાથે તમારા ઘરમાં ક્લેશ કંકાસ શરૂ થઈ જાય, પરિવારજનો વચ્ચે મતભેદ થઈ જાય, સંતાનો અને માતા પિતા વિશે જો મતભેદ થતા હોય તો ખરેખર એ જગ્યા બદલાઈ છે, ભૂમિ બદલાઈ છે અને ઘર આખું બદલાયું છે, શું એની અસરના ભાગરૂપે આવું હોઈ શકે? ચોક્કસ, આ સવાલ તમારો બહુ મહત્વનો છે કે જ્યારે રેસિડન્સ બદલાય, કાર્ય કરવાની ઓફિસ બદલાય કે ફેક્ટરી બદલાય ત્યારે એની એનર્જી આખી નવી તમે જો સેટઅપ થતી હોય છે અને એ જો વાસ્તુના સિદ્ધાંતો મુજબ પરફેક્ટ હોય અને ભૂમિ સારી હોય તો એની પોઝિટિવ ઉર્જા તમારી કાર્યક્ષમતામાં પણ ઘણો બધો સુધારો કરી શકતો હોય છે, તમારી વિચારસરણીમાં પણ ઘણો બધો ફેરફાર લાવતો હોય છે. એ રીતે જો નેગેટિવ હોય, વાસ્તુ તો સતીથી હોય, ભૂમિ નેગેટિવ હોય તો ઘરમાં કંકાસ છે, ઉદ્વેગ છે, ટેન્શન છે, ગુસ્સો છે, અતિશય નકારાત્મક ઘટના વધારે બનતી હોય છે અને જેમ જેમ એ સમય પસાર થાય એ વધારે નેગેટિવ, સ્ટ્રોંગલી નેગેટિવ પરિણામ આપતી હોય છે. એટલે તમારો જે સવાલ છે કે જે રેસિડન્સ ચેન્જ કરીને જે પણ પરિવાર શિફ્ટ કરતું હોય ત્યારે એને નવા રેસિડન્સમાં જતાં પહેલાં કાં તો ગયા પછી તાત્કાલિક રેસિડન્સ પોતાના પરિવાર માટે યોગ્ય છે કે નહીં એ ચોક્કસ ચકાસી લેવું જોઈએ અને એનામાં રહેલા નાના મોટા દોષનું પણ નિવારણ કરી લો તો તમે જે પરિવારને સુખી કરવા માટે જે રેસિડન્સ ચેન્જ કર્યું છે અને પ્રગતિ કરવા તમે ઈચ્છતા હોય
तो आ एक बहुत महत्वनु परिबळ तरीके कार्य करतो छे जीवन छे मां सुखी बनावामां, એટલે આ પોઈન્ટ તમારો બહુ મહત્વનો છે. બિલકુલ, કહેવાય કે લોકો ઘણી વખત જ્યારે રહેવા જતા હોય છે ત્યારે ઘરમાં શું નવું લાવીશું, કઈ રીતે ઘરને સજાવીશું, આ નવા સોફા ખરીદીશું, આ બધી વસ્તુ જરૂરી છે, પરંતુ તે આપના ઘરને સુંદર બનાવશે. પણ આપના ઘરમાં જો હંમેશા શાંતિ ને સુખ લાવવું હોય તો ઘરનું વાસ્તુ કરાવવું ખૂબ જરૂરી છે. વાસ્તુ પ્રમાણે જ ગોઠવણ કરવી જોઈએ, જેના માટે આપ ધીરણભાઈનો સંપર્ક કરી શકો છો. એમનો ફોન સતત અપડેટ થઈ રહ્યો છે, એમનો ઓફિસનો નંબર, એમનો પર્સનલ મોબાઈલ નંબર, જેના પર આપ કોલ કરીને માર્ગદર્શન મેળવી શકો છો અને એમને પોતાની ઘરે વિઝિટ માટે કે કાર્યસ્થળે વિઝિટ માટે પણ બોલાવી શકો છો. ધીરણભાઈ, કાયમી સુખ અને શાંતિ કોઈ કોને ન જોઈતી હોય? અત્યારે લોકો કહેવાય ને કે ઘણા લોકો પાસે પૈસા છે પરંતુ તેમના ઘરમાં શાંતિ નથી. જે પૈસો તે કમાવી રહ્યા છે ને મહેનત કરીને, તેનું સુખ ભોગવવા માટે પણ કદાચ ઘણી વખત તેમને સમય ન હોય અથવા સમય હોય તે ભોગવી નથી શકતા, કારણ કે સતત માનસિક તેઓ ડિસ્ટર્બ રહેતા હોય છે. આપણે સવાલની ચર્ચા કરીશું. જગદીશભાઈ જોડાઈ ગયા છે. જી જગદીશભાઈ, આપનો સવાલ જણાવશો. જગદીશભાઈ, આપનો પ્રશ્ન. જયદીપભાઈ, જગદીશભાઈ ઓકે, જયદીપભાઈ પ્રશ્ન જણાવશો આપનો. જવાબદાર હોય છે. જો નવમાંથી કોઈ પણ દિશા કોઈ પણ પ્રકારનો દોષ ઉભો થયો તો જે તે દિશા જે તે સમસ્યા માટે નિયમિત બનતી હોય છે. બરાબર. ધારો કે આર્થિક સમસ્યા માટે નિયમિત કઈ દિશાઓ બને તો એમાં ઈશાન દિશા છે, અગ્નિ દિશા છે, ઉત્તર દિશા છે અને વાયુ દિશા છે. એમાં જો વાસ્તુદોષ મોટો હોય તો એ તમને આર્થિક સમસ્યા સર્જિત કરતી હોય છે. એટલે સામાજિક માટે નૈઋત્ય દિશા કામ કરતી હોય છે, વાયુ દિશા કરતી હોય છે અને ઘણી જગ્યા પર ભૂમિ અતિશય મહત્વનું કામ કરતી હોય છે. જો ભૂમિ સારી ના હોય તો તમારે દરેકે દરેક ક્ષેત્રે તમને નિષ્ફળતા મળતી હોય છે, આર્થિક ઉન્નતિ પણ નથી થતી હોતી, તમારી વિચારસરણીમાં જબરજસ્ત નેગેટિવ પરિણામ રૂપ થતી હોય છે. એટલે આવી ઘણી બધી ઘટનાઓ વાસ્તુની દરેકે દરેક દિશાઓની એક સાયકલ સારી રીતે સચવાય એ નવે નવ દિશાનું વાસ્તુ સારું હોવું અતિ આવશ્યક છે. દરેક દિશાનું અલગ અલગ દ્રષ્ટિ અલગ અલગ રીતે એનું મહત્વ છે અને એ મહત્વને જો સમજી વિચારીને પરફેક્ટ રાખવામાં આવે તો હંમેશા તમે કાયમી સુખ પ્રાપ્ત કરી શકતા હોય છે અને લાંબા સમય સુધી ટકતું હોય છે. જી દિલીપભાઈ જોડાઈ ગયા છે, એમનો પ્રશ્ન આપણે જાણી લઈએ. જી દિલીપભાઈ. હા સર, નમસ્કાર. નમસ્કાર સર. આપણે હું મારે બી સારો એવો પગાર છે, મધર ના પેન્શન આવતો છતાં પૈસા બચતા નથી અને મારા ને મારા મિસિસ ના ઘણી વાતે અનબનાવ રહેતો હોય. તમારા મકાન ની અંદર નૈઋત્ય દિશામાં શું વ્યવસ્થા છે? ઈશાન દિશામાં જો વજન વધારે હોય તો એ ખાલી કરી દો અને બારી બાઈ ના મેક્સિમમ તમારે ખુલ્લા રાખો તો તમારા બંને પ્રશ્નો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. ઓકે, કહેવાય ને કે જીવનમાં કોઈ પણ તણાવ રહેતો હોય, આર્થિક મુશ્કેલી આવતી હોય કે સતત આપ કંઈક ને નકારાત્મક વિચારોથી ઘેરાયેલા હો તો આપના ઘરનું વાસ્તુ આપ પહેલાં ચેક કરી લેશો, જેનાથી ચોક્કસથી જો એનું આપ યોગ્ય ગોઠવણી કરી દેશો તો આપની દરેક સમસ્યાનો હલ આવી જશે. ધીરણભાઈ, ખાસ એમણે વાત કરી કે પતિ પત્ની વચ્ચે ખૂબ અણબનાવ રહેતો હોય છે જેના કારણે તમામ સુખ હોવા છતાં પણ ઘરમાં શાંતિ નથી રહેતી. જો દાંપત્ય જીવનમાં ખટરાગ રહેતો હોય, પતિ પત્ની વચ્ચે હંમેશા ક્લેશ કંકાસ રહેતો હોય તો એના માટે ઘરની કઈ દિશા જવાબ? એના માટે નૈઋત્ય દિશા અને અગ્નિ દિશા બહુ મહત્વનું કામ કરતી હોય છે. નૈઋત્ય દિશામાં જ્યારે વાસ્તુદોષ મોટો હોય અને અગ્નિ દિશામાં જ્યારે વાસ્તુદોષ મોટું હોય તો એ પરિવારની અંદર દાંપત્ય જીવન કાર્ય હેલ્ધી રહેતું નથી. બરાબર. અને ડાયવોર્સ જેવી પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે અથવા તો કોઈ પણ કારણથી છૂટા પડવાના સંજોગો ઉભા થતા હોય છે, એમાં ડાયવોર્સ હોય છે, ઘણી ફરી સુસાઇડ હોય છે, ઘણી ફરી ઘર છોડી જતું રહેવું, એવી કંઈ પણ નેગેટિવ ઘટના બનતી હોય છે. એટલે નૈઋત્ય દિશાનો વાસ્તુદોષ અને અગ્નિ દિશાનો વાસ્તુદોષ એ લગ્ન જીવનને ડાયરેક્ટ કે સીધી સીધી જ ઇફેક્ટ કરતી હોય છે. બિલકુલ. અત્યારે કહેવાય ને કે યંગ જનરેશનમાં પણ હાડકાની તકલીફો ખૂબ જ વધી રહી છે, બેક પેન રહેવું કે પછી ઘૂંટણની તકલીફ. પહેલાં કેવું હતું કે 50 કે 55 વર્ષથી ઉપરની એજ થાય ને પછી હાડકાને લગતી કોઈ પણ તકલીફ થતી હતી ધીરણભાઈ, પરંતુ હવે એ નાની વયમાં પણ થવા લાગી છે તો એના માટે ઘરની કઈ દિશા જવાબદાર હોઈ શકે? બહુ મહત્વનો જ્યારે શારીરિક સમસ્યા માટે વાત કરતા હોઈએ ત્યારે હાડકાં લગતો જ્યારે પ્રશ્ન કરે છે ત્યારે હંમેશા પશ્ચિમ દિશાનો વાસ્તુદોષ અતિ મહત્વનું કારણભૂત હોય છે. પશ્ચિમ દિશામાં જ્યારે વાસ્તુદોષ મોટો હોય
ત્યારે અડકાર લગતા પ્રશ્નો ઉભા થતા હોય છે. અને આપણું મનુષ્યનું જે શરીરનું જે બંધારણ છે એમાં લોહ અને અડકા બે એકબીજાની સાથે વગર શક્ય જ નથી. જી જી. ત્યારે એમ વાસ્તુમાં પશ્ચિમ દિશા પણ સારી હોવી જરૂરી છે અને લોહી માટેની જ્યારે વાત આવે ત્યારે દક્ષિણ દિશા સારી હોવી જરૂરી છે, ભૂમિ સારી હોવી જરૂરી છે. તો તમારું શારીરિક સમસ્યામાં ઘણી બધી સમસ્યાની મેતે નિકાલ આવશે અને તંદુરસ્તી તમારી સારામાં સારી રહે. બિલકુલ. ડાયાબિટીસને લગતી જો તકલીફ કહીએ તો અત્યારના સમયમાં નાની ઉંમરમાં ડાયાબિટીસની સમસ્યા પણ ખૂબ જ વધી ગઈ છે. લોકો ખાવામાં કંટ્રોલ રાખે કે પછી દરેક એક્સરસાઇઝ પણ કરે પણ તેમ છતાં ડાયાબિટીસ કંટ્રોલમાં ન રહેતું હોય તો શું એના માટે પણ ઘરનું વાસ્તુ જવાબદાર કેટલું? અત્યારે તમે જોશો તો છેલ્લા 20 વર્ષની અંદર શારીરિક સમસ્યામાં ઘણી બધી ઘટના કાયમ માટે નાની ઉંમરમાં શરૂઆત થઈ જતી હોય છે. એમાં એક ડાયાબિટીસ છે, લેડીઝ મેમ્બરોના નાની ઉંમરમાં ગાયનિક પ્રશ્નો છે. બીજું છેલ્લા 20 વર્ષની અંદર તમે કેન્સરનું પણ પ્રમાણ વધી ગયેલું જોવો છો. એટલે જ્યારે આ બધા જે ઘટનાઓ જે છે અને નાની ઉંમરમાં બ્લડ પ્રેશર પણ બહુ થતા હોય છે, બીપીનું પ્રમાણ કે બ્રેન એટેકનું પણ શક્યતા વધતી હોય છે, ત્યારે આ બધી જ્યારે સમસ્યા ઊભી થતી હોય છે ત્યારે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મકાનો ન બનવાના હિસાબે આ પહેલી સમસ્યા ઊભી થતી હોય છે. અને બીજી ગમે તે જગ્યા પર ગમે તે બાંધકામ કરી દેવું તો એ પણ એ બહુ મોટો ભૂમિ દોષ તરીકે કામ કરતું હોય છે. એટલે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો મુજબ બાંધકામ હોવું જરૂરી છે. તમે મેડિકલ સાયન્સ ગમે તેટલું આગળ વધે છે, સંજોગો પ્રમાણે અતિશય સંશોધન થાય છે, પરંતુ તમે જુઓ કે સામે બીમારી પણ એટલી જ વધે છે અને એમાં પણ કંટ્રોલ નથી થઈ શકતો. એટલે કહેવાય ને કે તમામ સુખ સુવિધા હોવા છતાં પણ ઘરમાં કહેવાય કે દરેક વસ્તુ એક કહેવાય સુંદર હશે આપનું ઘર, પણ જ્યારે શારીરિક સમસ્યા રહેતી હોય, જ્યારે આર્થિક સમસ્યા રહેતી હોય ને આપ સતત જો તણાવમાં રહેતા હોય એટલે કે માનસિક સ્થિતિ પણ જો ખરાબ રહેતી હોય તો એના માટે ઘરનું વાસ્તુ યોગ્ય હોવું ખૂબ જ જરૂરી છે. ખૂબ ખૂબ ધન્યવાદ ધીરણભાઈ શાહ સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાં આવવા બદલ અને દર્શકોને માહિતી આપવા બદલ. થેન્ક યુ. નમસ્કાર. તો ખાસ આપે આ કાર્યક્રમમાં તો ફોન કરીને માર્ગદર્શન મેળવ્યું પણ સતત આપ ધીરણભાઈના પર્સનલ નંબર પર કોલ કરી શકો છો અને સાથે એમની ઓફિસની પણ મુલાકાત લઈ શકો છો. એના માટે નોંધી લેશો તેમનું સરનામું ને વધુ અપડેટ માટે હંમેશા જોતા રહો સંદેશ ન્યૂઝ તમારી સાથે સત્યની સાથે. નમસ્કાર. ધીરેન શાહ 507 પાંચમા માળે વોલ સ્ટ્રીટ 1 ઓરિએન્ટલ ક્લબની સામે ગુજરાત કોલેજ રોડ આશ્રમ રોડ અમદાવાદ 38000 આપ અમને ઈમેલ પણ કરી શકો છો goforvastu@yahoo.com પર અથવા SMS કરો 9227236188 પર.